જૂનાગઢના ખેડૂતોએ રાજ્ય સરકારની સૌની યોજનાનો વિરોધ કર્યો ખેડૂતોને કિંમતી જમીનોમાં પાઇપલાઇન ફિટ કરી નાખી છે પરંતુ વળતર ચૂકવાયું નથી જેના કારણે ખેડૂતોએ કામ અટકાવી દીધું માળિયા તાલુકાના તરસિંગડા વેરડી કઢાળી અને વાડીયા ગામમાં ખેડૂતોની જમીનમાંથી સૌની યોજનાની પાઇપલાઇન નાખવામાં આવી છે જ્યાં પંદર દિવસમાં વળતર ચૂકવવાની ખાતરી આપ્યા બાદ હજુ સુધી સરકારે વળતર ન ચૂકવતા ખેડૂતોએ કામ અટકાવી દીધું વળતર માટે ખેડૂતોએ ધારાસભ્યથી લઈને કલેક્ટર સુધી રજૂઆત કરી છતાં પરિણામ શૂન્ય આવ્યું આગામી દિવસોમાં વળતર નહીં ચૂકવાય તો ખેડૂતોએ આંદોલનની ચીમકી આપી તો બીજી તરફ લાખો રૂપિયાની કિંમતી જમીનોમાંથી સૌની યોજનાની પાઇપલાઇન ફિટ કરાતા ખેડૂતોના ખેતરમાં બે ભાગ થઈ ગયા જમીનના ભાગ પડી જતાં વાવેતર કરવું પણ મુશ્કેલ બન્યું છે છેલ્લા છ મહિનાથી સૌની યોજનાનું કામ જે ખેડૂતોના ખેતરમાં પાઇપલાઇન ફિટ કરવાનું ચાલી રહ્યું છે આપને જે દ્રશ્ય જે બતાવું છું કે જે સૌની યોજનાની મોટી પાઇપલાઇન જે ખેડૂતોના ખેતરમાંથી પસાર થાય છે જેને આજે છ મહિના થયા છે તો પણ હજુ કોઈ પણ કામ પૂર્ણ નથી થયું ધીમી ગતિએ કામ ચાલે છે ખેડૂતોને વળતર પણ નથી આપવામાં આવી આ જે તરસિંગડા માતરવાણીયા ગઢિયા અને જે બોડી આ વિસ્તારના જે ખેડૂતો છે તેમને વળતર નથી આપવામાં આવી ખેડૂતોમાં પણ ક્યાંક ને ક્યાંક રોષ ફેલાયો છે આપણી સાથે ખેડૂતો જોડાયા છે એમની સાથે વાત કરશું સરપંચ કઈ રીતે આ જે સૌની યોજનાનું કામ કેટલા સમય પહેલાં ચાલુ થયું છે અને કઈ રીતની વળતર તમને જે આપવાની વાત કરવામાં આવી છે સૌની યોજનાનું કામ આજ ઓગસ્ટ સપ્ટેમ્બરમાં કામ ચાલુ થયેલું આ છ મહિના થઈ ગયા પણ હજી ખેડૂતોને એક પણ રૂપિયાની સહાય ચૂકવવામાં આવેલ નથી ને અમને સૌની યોજના દ્વારા સરકાર દ્વારા વીસ વીસ હજાર રૂપિયા ખેડૂતને એક વિઘેડિત દેવાના સહાય કરેલી હજી એક રૂપિયાનું વળતર આપ્યું નથી એટલે બધા ખેડૂતોને સાથે રહીને આજે ખેડૂતોનું કામ આ સૌની યોજનાનું કામ અમે રોકાવેલ છે જે રીતે ખેડૂતોએ વાત કરવામાં આવી છે અન્ય ખેડૂતો આપનું ગામ કયું અને ખરેખર આ કામ રોકાવામાં આવ્યું છે તમારી શું માંગ છે મારું તરસિંગડા ગામ તરસિંગડા ગામના ખેડૂત છું જીવનભાઈ અમરાભાઈ કોડિયાતર આજે છ મહિનાથી આ સૌની યોજનાનું કામ ચાલે છે હવે એમાં વળતર એ લોકો એમને એમ કે છે કે પંદર દિવસની અંદર તમને વળતર આપી દેશું તો પંદર દિવસની અંદર બદલે એને બદલે છ મહિના થયા હજી એક વળતર આપી નથી અંદર જમીન પંદર ફૂટ સુધી ખોદી નાખી છે પાંચ સાઠથી થી સિત્તેર ફૂટ સુધી જમીન આમાં આડી રોકેલી છે હવે એ લોકોને અમે કહીએ તો એ લોકો કોઈ અમારું ધ્યાન દોરતા નથી પછી અમે ગયા જુનાગઢ કલેક્ટરની અંદર અરજી દેવા હવે કલેક્ટરે હોતે અમને એવું આશ્વાસન આપ્યું કે તમારું કામ અમે વહેલું પૂર્ણ કરાવશું હજી કલેક્ટરે કોઈ આમાં ધ્યાન દોર્યું નથી પછી અમે ગયા ધારાસભ્ય પાસે ધારાસભ્યને લેટર પેટ ઉપર લખીને આપ્યું છે તો ધારાસભ્યએ હોતે એવું કંઈ ધ્યાન આમાં કોઈ દોર્યું નથી હવે ખેડૂતોને આમાં ક્યાં જવું છે એમાં હલાકીમાં ખેડૂત મૂકાઈ ગયા હમણાં ચોમાસું આવી જાય જે રીતે આ ત્રણ સિઝનનો જે પાક ખેડૂતોનો ખોરવાયો છે જે શિયાળો ચોમાસુ અને ઉનાળો જે કામ જે બંધ કરવામાં આવ્યું છે કેટલી નુકસાની ગઈ છે આ ત્રણ સિઝનની નુકસાની તો એમાં અમારે ખેડૂતને એક પાકે અમારું ગામ બોળી અમારું નામ માખણસા લખે છે એક પિતમાં અમને ત્રીસથી થી ચાલીસ હજારની નુકસાની આવેલી છે જેથી કરીને અમારે અત્યારે બે સિઝન ગયેલી છે અને ત્રીજી સિઝનમાં અમારે તલ વાવવા તો તલ વાવવાની અમારે અત્યારે ખેતર વચ્ચે આડે દેડ કાઢેલું છે તો કોઈ હિસાબે કાંઈ થાય એમ નથી અમારે અહીં કેશોદ વઘાસિયા સાહેબ છે એની અમને કીધું હતું પંદર દિવસમાં અમે તમને વળતર આપી દેવું તે પછી વઘાસિયા સાહેબ અહીં બોડીમાં જોવાય મળ્યા નથી અને એને ફોન કરીએ તો ફોન અમારે ઉપાડતા નથી ને એનું એડ્રેસ નથી આપતા તો અમે હવે જઈએ ક્યાં એની પાસે જે રીતે ખેડૂતોએ તે પોતાની વેદના રજુ કરવામાં આવી છે અનેક ખેડૂત છે જે રીતે આ કામ બંધ કરાવવામાં આવ્યું છે આમાં તમારા વૃક્ષો જે જૂના હતા એ પણ કાપી નાખવામાં આવ્યું છે શું કહેશું આ બાબત વળતર હા આની અંદર કોઈ સાગના ઝાડવા હતા આ કોઈ આંબાના જાડવા હતા એમ ગણો ને માત્ર અને સીમ ને ચારસો આંબા કપાણા છે હવે કોઈ વર્ષ ના હતા કોઈ વીસવીસ રટના જાડવા કપાણા છે પણ એ વળતરે હજી